ચલો વિદ્યાર્થી મિત્રો, આઈએમપી પ્રશ્ન લેડ સંગ્રાહક કોષ. દ્વિતીય કોષમાં બીજો લેડ સંગ્રાહક કોષ, સાદી ભાષામાં આપણે કારમાં એમાં વપરાતી બેટરી, સિદ્ધાંત રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. આ આકૃતિ બુકમાં આકૃતિ બધી વિચિત્ર આપી, એ દોરવાની જરૂર નથી, આ ચાલશે. રચના, હવે આની રચના શું આવશે? તો રચનામાં તમારે જે આકૃતિ દોરી એના ઉપરથી રચના, કે એક પાત્ર, પાત્રની અંદર લેડની પટ્ટી, પીબીની પટ્ટી એનોડ તરીકે, અને પીબીની પટ્ટી ઉપર, લેડની પટ્ટી ઉપર પીબી ઓટુનું અસ્તર ચડાવેલું હોય તે કેથોડ તરીકે વર્તે. ફરીથી, પાત્રમાં લેડ પીબીની પટ્ટી એનોડ, પીબીની પટ્ટી લેડની પટ્ટી ઉપર પીબી ઓટુનું અસ્તર ચડાવેલું હોય એ કેથોડ તરીકે વર્તે. દ્રાવણમાં 38% W/W સાંદ્રતા વાળું H2SO4 નું દ્રાવણ લેવામાં આવે, જેની ઘનતા 1.25 થી 1.30 ગ્રામ પ્રતિ ml હોય છે. તો આ રચના. હવે આગળ જોઈએ કે કોષમાં ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા તો એ કઈ થશે? એનોડ ઉપર પ્રક્રિયા ચેક કરીએ તો એનોડ ઉપર શની પટ્ટી, લેડની પટ્ટી, લેડની પટ્ટી માટે લખીએ પીબી વત્તા SO4 2- સામે પીબી SO4, પીબી SO4 વત્તા 2 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયામાં પીબી O2 વત્તા ઉપરથી SO4 2- વત્તા પેલા 2 ઇલેક્ટ્રોન બી લઈ લેવાના, અને બીજા વપરાય 4H+. આ આવશે. હવે ઇનડાયરેક્ટલી કેથોડ તરીકે પીબી O2 અને H2SO4 વપરાય છે. જો આ H આવી ગયા અને SO4 આવી ગયા, જવાબમાં શું? તો જવાબની અંદર ફરીથી આ ઉત્પન્ન થશે, પીબી SO4 વત્તા ઇલેક્ટ્રોનની જગ્યાએ આવશે H2, 2H2O. તો આ ઉત્પન્ન થશે. તો એનોડ ઉપરની અને કેથોડ ઉપરની પ્રક્રિયા થઈ. હવે કોષ જેમ જેમ ડિસ્ચાર્જ થતો જાય, જેમ જેમ રસાયણો વપરાતા જશે, તેમ એ કોષ ડિસ્ચાર્જ થશે. જો કોષને પુનઃજીવિત કરવો હોય, એટલે કે ફરીથી એનો ઉપયોગ કરવો હોય, તો એને રિચાર્જ કરવો પડે. પણ પ્રક્રિયામાં ડિસ્ચાર્જ કેવી રીતે થાય એ લખીએ. તો જો કોષમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન H2SO4 નું રૂપાંતર પાણીમાં થાય, માટે ઘનતા 1.25 થી 1.30 ગ્રામ પ્રતિ ml ઘટીને 1.10 થી 1.15 ગ્રામ પ્રતિ ml થાય છે, એટલે ઘનતા ઘટી જાય છે. 38% W/W H2SO4 ની સાંદ્રતા પણ ઘટે છે, એટલે સાંદ્રતા પણ ઘટી જાય છે. બીજું આવું કે લખ્યું નથી, પણ
બંને પટ્ટી ઉપર બંનેમાં ઉત્પન્ન શું થયું? PbSO4. બંને પટ્ટી ઉપર PbSO4 નું પડ આવી જાય, પણ એની કઈ જરૂર નથી. પણ આ ઘનતા ઘટી જાય, સાંદ્રતા ઘટી જાય, માટે કોષ ડિસ્ચાર્જ થાય છે. ડિસ્ચાર્જ થાય છે એટલે કામ કરતો અટકી જાય છે. કામ કરતો અટકી જાય એટલે સમજી લેવાનું હોય કે એક્ટિવા કે મોટર કાર હોય એનો સેલ વાત તો બંધ થઈ જશે. તો હવે શું કરવું પડે? હવે આને ચાર્જ કરવો પડે, રિચાર્જ કરવો પડે. તો રિચાર્જ કરવા માટે શું કરવાનું આવે એ આપણે જોઈએ. પેલા આને જોઈ લો, પછી રિચાર્જિંગ સ્કીમ ને એ પણ શીખવાડી દઈએ. ચલો હવે રિચાર્જિંગમાં શું કરવાનું? તો આ જે કોષ છે એને વિરુદ્ધ વીજભાર સાથે જોડીને ઊંચું વિદ્યુત દબાણ આપવામાં આવે. આ બધું બી તમારે લખવાનું છે, એટલે ધ્યાન રાખજો કે શું કરવું, અથવા અહીંયા લખી દઈએ. ચલો કોષને રિચાર્જ કરવા, તો એક તો પહેલા આ જોઈ લઈએ, યોગ્ય ઘનતા ધરાવતું H2SO4 નું દ્રાવણ ઉમેરવું, અથવા 38% WW સાંદ્રતા ધરાવતું દ્રાવણ ઉમેરવું. પહેલું તો આ કામ કરવું. એટલે જો સેજ એસિડ ધરાવતું H2SO4 ધરાવતું પાણી બેટરીના પેલા જે નોબ હોય એ ખોલીને તમે અંદર નાખી દો ને તો કોષ રિચાર્જ થઈ જાય. બીજું કામ શું કરવું? તો બીજું થોડું આપણે કઈક ઉડાડી મારીએ. આટલા ભાગમાં આ રચના છે એ તો તમે જાતે જ લખવાના છો, એટલે આને ઉડાડી મારીએ. જો રિચાર્જ કરવાની સ્કીમ આ, બીજી એક સ્કીમ, જો આટલાથી કામ ચાલી જાય તો વાંધો નહીં, ના ચાલી જાય તો કોષને વિરુદ્ધ ધ્રુવો સાથે જોડી વિરુદ્ધ દિશામાં વીજ પ્રવાહ અથવા વિદ્યુત દબાણ, વિદ્યુત ચાલક બળ ગમે તે વિદ્યુત પ્રવાહ વહેડાવી રિચાર્જ કરી શકાય. એટલે વિરુદ્ધ ધ્રુવો સાથે જોડીને, એટલે એનોડ છે એને બહારથી કોઈ બેટરી કે પછી પ્લગ કે ગમે તે એનોડ ને કેથોડ સાથે, કેથોડ ને એનોડ સાથે વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ વહેવડાવો અને રિચાર્જ કરી શકાય. હવે તમારે લખવાની છે રિચાર્જ પ્રક્રિયા જાતે. રિચાર્જ પ્રક્રિયા એ જાતે લખવાની. કેવી રીતે? બિલકુલ સિમ્પલ છે. જો જેમ ડિસ્ચાર્જિંગમાં શું હોય એનોડ કેથોડ, તો આમાં પણ એક ભાગ આવશે એનોડ અને બીજો ભાગ આવશે કેથોડ. એમ થાય આટલામાં પ્રક્રિયા પતી જશે, તો પતી જશે. કઈ રીતે? તો જે એનોડ લખ્યો એની ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા તમારે કેથોડ વાળાની આવશે, પણ બિલકુલ ઊંધી કરીને. એટલે કે અહીંયા તમારે લખવાની આ પ્રક્રિયા એને ઊંધી કરીને. ઊંધી કરીને એટલે આ જે ભાગ છે આગળ આવી જાય અને આ જે ભાગ છે એ ક્યાં જતો રહેશે? પાછળ.
તો આ એનોડ ની પ્રક્રિયા થઈ ગઈ. તો યાદ કરો કે એનોડ અને કેથોડ માં કઈ પ્રક્રિયા લખવાની, કે એનોડ માં કઈ લખશો, કેથોડ વાળી ઊંધી કરીને. તો પછી કેથોડ માં શું લખશો, એનોડ વાળી ઊંધી કરીને. તો આ તમારે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થઈ જાય. ફરીથી એકવાર રિચાર્જ પ્રક્રિયામાં શું કરવાનું, રિચાર્જ પ્રક્રિયામાં એનોડ અને કેથોડ કેવી રીતે લખવાના, તો એનોડ વાળી લખવાની કેથોડમાં, કેથોડમાં લખવાનું એનોડ ઊંધી, બિલકુલ એમાંય પાછું ઊંધું, પાછળ વાળો આગળ અને આગળ વાળો પાછળ. તો સિમ્પલ તમને ખબર પડી જવી જોઈએ. તો આ તમારી થઈ ગઈ રિચાર્જિંગ પ્રક્રિયા. લેડ સંગ્રહ કોષનો વોલ્ટેજ, વોલ્ટેજ છે 2 વોલ્ટ. ફરીથી પેલો પ્રશ્ન કે કારને જો 6 વોલ્ટની બેટરીની, 12 વોલ્ટની બેટરીની જરૂર હોય તો આવા કેટલા જરૂરી બનશે, તો 12 વોલ્ટની બેટરીની જરૂર હોય તો આવા 6 જરૂરી બનશે. તમે વિચાર કરો કે બેટરી કદાચ તમે કારની બેટરી લાવો, કાર સ્ટાર્ટ ના થતી હોય તો પેલા પાવર જે આવે છે નાના 1.5 વોલ્ટના, એ બી મૂકી દો તો કાર સ્ટાર્ટ થઈ જાય. હવે એ જ જમાનો આવી ગયો છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ આવી ગયા છે, એમાં માત્ર જે બેટરી હોય છે એ બેટરી દ્વારા જ બધું ચાલશે. તો આ તમારે લેડ સંગ્રાહક કોષ વિશેની વાર્તા આવે. સારો એવો છે પ્રશ્ન, પણ યાદ રાખજો કે બધી માહિતી બુકમાં નથી, બરોબર? એટલે બાકીની માહિતી પૂરી કરી દો, જે જરૂરી હોય રિચાર્જિંગ પ્રક્રિયા જાતે લખી નાખજો, વોલ્ટેજ વોલ્ટેજ બધું. બીજું કે એવો કોઈ કોષ પેદા થયો નથી કે આમાં એમ કીધું રિચાર્જ કરી શકાય, તો ક્યાં સુધી રિચાર્જ કરાય, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ, એવું કોઈ કોષ નહીં. લાંબો સમયના વપરાશ બાદ આ રિચાર્જિંગ કેપેસિટી પણ એની પતી જાય. એટલે લેડ સંગ્રહ કોષ હોય કે ગમે તે કોષ હોય, એનો ઉપયોગ થાય, રિચાર્જ કરી શકાય, પણ એવું નહીં કે આખી જિંદગી ચાલે જ, કોઈ વાર તો એનું આયુષ્ય પૂરું થાય જ. તો લેડ સંગ્રહ કોષમાં એવી વાર્તા આવે, ઘણા બધા નાના નાના પ્રશ્નો પૂછાય છે કે H2SO4 ના દ્રાવણ કેટલા ટકા હોય, ઘનતા શું હોય, રિચાર્જ કેમ કરવામાં આવે, બરોબર? તો આ હવે બીજી વસ્તુ, રિચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાઓ બરોબર યાદ રાખવાની. કદાચ જો કઈક લોચો પડ્યો, રિચાર્જ નું ડિસ્ચાર્જ માં ઘૂસી ના જાય, ધ્યાન રાખજો. તો આ તો લેડ સંગ્રહક કોષ. હવે થોડી માહિતી બીજી આપી દઈએ. આપણા ઘરમાં વીજળી ક્યાંથી આવે, વિચારો ક્યાંથી આવતી હશે? તો ઘરમાં વીજળી પાવર હાઉસ થી આવે. પાવર હાઉસ જેમ કે GEB ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ, કે ટોરેન્ટ પાવર અમદાવાદમાં, કે ગમે તે, દરેકમાં વીજળી આવવાનું મેન કારણ શું? તો વીજળી આવવાનું કારણ શું થશે કે ટર્બાઇન ફેરવે તો વીજળી આવે, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. ટર્બાઇન ફિઝિક્સમાં આવતું હશે. ટર્બાઇન મીન્સ કે માની લઈએ કે આ એક ચુંબક છે અને આ વાહક તારનું ગૂંચળું છે, તાર છે. ચુંબક અને તારને જો ગોળ ગોળ ફેરવવામાં આવે એકબીજાની વિરુદ્ધ દિશામાં, એક જ દિશામાં નહીં, દાખલા તરીકે આ વાહક તાર ને આ ચુંબક જો બંને એક જ દિશામાં જાય તો નહીં, એક આમ જાય એક આમ જાય, અથવા આમ ગોળ ગોળ ફરે, તો વીજળી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય અને એ વીજળી આપણે ભોગવીએ છીએ, એવું કહીએ તો ચાલે. પણ એ આને ફેરવવું તો પડે ને, એ ફેરવે કોણ? માણસ હાથથી ફેરવે તો થાકી જાય. તો ફેરવવા માટે, ટર્બાઇન ફેરવવા માટે પાણીની વરાળનો ઉપયોગ થાય. તો વરાળ કેવી રીતે બનાવવી પડે? તો પાણીને ગરમ કરવું પડે. ગરમ કઈ રીતે થાય? તો એના માટે કોલસો વપરાય, કોલસો, ખનીજ કોલસો,
એને એ લોકો સળગાવે, પાણી ગરમ કરે, પાણીની વરાળને પ્રેશર સાથે જવા દે, ટર્બાઇન ફેરવે, અને ટર્બાઇન ફેરવે ને એટલે વીજળી પેદા થાય. તો આ એક રીત. બીજી રીતે એવી એ થાય, રીતો બધી સેમ જ છે, પાણી ગરમ કરો, વરાળ, ટર્બાઇન ફેરવો, વીજળી. પણ બીજી રીતમાં એક એવું કોલસાની જગ્યાએ ગેસ વપરાય. ત્રીજી રીતમાં એવું પાણીનો ધોધ પાડી અને ટર્બાઇન ફેરવે. ટૂંકમાં આ બધી રીતો આવે. પણ અત્યાર સુધી તમે વિચાર કરો કે કોલસો જે છે એ કોલસો સળગાવીએ કે ગેસ સળગાયો હોય તો એ માની લો 100% સળગે, 100% સળગ્યો હોય ત્યારે એનું વીજળીમાં રૂપાંતર 35% થાય છે. તો 65% ઉર્જા આપણી વ્યય થઈ જાય. વ્યય થાય તો ક્યાં જાય? એટલે ગરમ થાય ને આ થાય, કે ટૂંકમાં 100% વીજળીમાં રૂપાંતર થતું નથી, એટલે કાર્યક્ષમતા ઘટી જાય. તો શું કરવું? એવું તો કઈ વસ્તુ લાવી કે ભાઈ 100% વીજળીમાં રૂપાંતર થાય? તો એના માટે જુદા જુદા સંશોધન થયા અને એક નવો કોષ પેદા થયો. એ નવો કોષ આવ્યો બળતણ કોષ. એ બળતણ કોષમાં એવું વિચારવામાં આવ્યું કે બળતણ કોષનો ઉપયોગ કરવાથી જે બળતણ કોષનું 100% આપણને વીજળીમાં કે જરૂરી ઉર્જામાં રૂપાંતર થશે. જોકે ટ્રાય તો એવા જ કર્યા હતા, પણ થયું એવું કે બળતણ કોષનું લગભગ 70-75% કાર્યક્ષમતા મળી, એટલે કે 70-75% ઉર્જામાં રૂપાંતર થયું. તો એ પેલા કરતા સારું, પેલામાં તો 35% થતું હતું, એ 75% થયું. તો નવો અને છેલ્લો કોષ આપણે બળતણ કોષ ભણવાનો આવશે. ત્યારબાદ કોષ જ છે પણ નામ ધાતુનું ક્ષારણ કાટ લાગવો એવું થશે, અને વચ્ચે કદાચ ઈએમએફ શ્રેણી ને અમુક નાના નાના ટોપિક બાકી છે એનો એક રાઉન્ડ લઈ લઈશું. એટલે તમારે થિયરીકલ લગભગ બધું પતી જશે, દાખલા પણ પતી જ ગયા છે, સ્વાધ્યાય બાકી રહેશે.